એક્ટિવિટી થ્રી ઇઝ બેઝડ ઓન ધ સ્ટોરી મેથી પકોડા મિત્રો આ એક્ટિવિટીમાં આપણને કેટલા શબ્દો આપેલા છે યસ એટ વર્ડ્સ આર ગિવન હિયર હવે મિત્રો આ આઠ શબ્દો છે એમાંથી જે શબ્દો આપણી મેથી પકોડા સ્ટોરીમાં આવતા હોય એ શબ્દો ઉપર તમારે સ્ટ્રાઇક આઉટ કરવાનું છે એ શબ્દો ઉપર તમારે ખોટાની નિશાની કરવાની છે હવે દરેક શબ્દ હું બે વખત વાંચું છું લિસન ટુ ધેમ કેરફુલી હટ કોટ Husband, Husband, Dropped, Dropped, Angry, Angry, Silver, Silver, Enjoyed, Enjoyed. સ્ટરડે યસ્ટે ચિલ્ડ્રન આઈ એમ ગીવિંગ યુ સમઇમ ઓલ ઓફ યુ રાઈટ ધીઝ વર્ડ્સ ઇન યોર નોટબુક્સ મિત્રો આ શબ્દો સુંદર અક્ષરે તમારી નોટબુકમાં લખી લો ચિલ્ડ્રન આઈ હોપ ઓલ ઓફ યુ આર રેડી વિથ ધ વર્ડ્સ હવે હું આ સ્ટોરીનું રીડિંગ કરું છું જે શબ્દો સ્ટોરીમાં આવતા હોય એ શબ્દો ઉપર તમારે સ્ટ્રાઇક આઉટ કરી દેવાનું છે સમજાઈ ગયું મિત્રો તો ચાલો શરૂ કરીએ કન્જુસમલ વોઝ રીચ બટ હી વોઝ અ માઇઝર હી સ્પેન્ટ વેરી લિટલ મની હી એટ વેરી ચીપ ફૂડ હી ઇઝ વોચ મેન લિવડ ઇન અ હટ Near his gate. The watchman liked Methi Pakoda. So his wife made Methi Pakoda every day. One day, the miser passed by the hut. He caught the smell of Methi Pakoda. He liked it very much. Kanjusmal said to the watchman, I smell something good. What is it? The watchman replied, It is methi pakoda. Kanjusmal said, Please cook it every day. I like its smell. So the watchman and his wife made it every day. One day they went to Kanjusmal and said, Sir, you like the smell of methi pakoda. So we cook it every day. But methi pakoda is not cheap. We spend a lot of money on oil and basin. Kanjusmal went inside and shut the door. He took some silver coins and dropped them one by one on the floor. Then the miser came out and said, Did you hear the sound of the silver coins? Yes, sir, we did, they said. Did you enjoy it? Yes, sir, very much. The miser said, I enjoyed the smell of your methi pakoda. You enjoyed the sound of my money. I will not ask you to give me methi pakoda. And you don't ask for my money. That is a deal. નાવ ગો અવે એન્ડ પ્રિપેર મેથી પકોડા ઓકે તો ચાલો જોઈ લઈએ કે આપેલા શબ્દોમાંથી આ સ્ટોરીમાં કેટલા વર્ડ આવે છે અને કેટલા વર્ડ્સ નથી આવતા ચાલો સૌથી પહેલો શબ્દ જોઈએ વિચ ઇઝ દેટ વર્ડ ફ્રેન્ડ્સ ધ ફર્સ્ટ વર્ડ ઇઝ હટ સ્ટોરીમાં આવતો તો આ વર્ડ મિત્રો શું લાગે છે તમને યસ ઓફકોર્સ ધીસ વર્ડ વોઝ ધેર ઇન ધ સ્ટોરી ટ્રાયક આઉટ ધેટ વર્ડ ધ વોચમેન લીવ ઇન ધ હટ સારું મિત્રો બીજો શબ્દ જોઈએ બીજો શબ્દ છે કોટ યાદ આવ્યું ને આપણને કોટ શબ્દ પણ આપણી સ્ટોરીમાં ચોક્કસથી આવતો હતો

તો આપણે આ હસબન્ડ શબ્દ ને આપણે ત્યાં જ છોડી દેવાનો છે લેટ સી ધ ફોર્થ વર્ડ એન્ડ દેટ ઇઝ ડ્રોપ્ટ આપે ચોક્કસથી આ શબ્દ વિશે વિચારી લીધું હશે આ શબ્દ આપણી સ્ટોરીમાં આવતો હતો કન્જુસમ ડ્રોપ્ટ ધ સિલ્વર કોઈન્સ યાદ છે ને આ વાક્ય ઓકે ફ્રેન્ડ્સ હવે આગળનો શબ્દ જોઈએ મિત્રો વિચ ઇઝ દેટ વર્ડ ધ વર્ડ ઇઝ એંગ્રી શું કહો છો હવે એંગ્રી શબ્દ આપણી સ્ટોરીમાં આવતો હતો ઓફકોર્સ નોટ એંગ્રી શબ્દ આપણી સ્ટોરીમાં બિલકુલ નથી આવ્યો સારું ચાલો હવે આગળનો શબ્દ જોઈએ ધ નેક્સ્ટ વર્ડ ઇઝ સિલ્વર કન્જુસમલ ડ્રોપ્ટ વીચ કોઈન્સ સિલ્વર ઓર ગોલ્ડ સિલ્વર કોઈન્સ યસ તો ચોક્કસથી સિલ્વર શબ્દ પણ આપણી સ્ટોરીમાં આવતો હતો હું આશા રાખું છું કે જે શબ્દો આવે છે તેની ઉપર આપ સર્વ ટ્રાઇક આઉટ કરી રહ્યા છો નાવ ચિલ્ડ્રન ધ નેક્સ્ટ વર્ડ એન્ડ ધેટ ઇઝ એન્જોઈડ આઈ નો દેટ યુ એન્જોઇડ ધીસ સ્ટોરી પણ તમે મને કહો કે એન્જોયડ શબ્દ આપણી સ્ટોરીમાં આવતો હતો હા ચોક્કસ મિત્રો એન્જોયડ શબ્દ તો આપણી સ્ટોરીમાં આવતો જ હતો કંજુ વોઝ એન્જોયિંગ ધ સ્મેલ ઓફ મેથી પકોડા નાવ ચિલ્ડ્રેન ધ લાસ્ટ વર્ડ યસ્ટરડે યસ્ટરડે શબ્દ વિશે આપ સર્વે શું કર્યું છે શબ્દ આવતો હતો કે નહીં ના મિત્રો આપણી સ્ટોરીમાં યસ્ટરડે શબ્દ બિલકુલ આવતો નથી આપણી સ્ટોરીમાં જે શબ્દ આવે છે એ કયો છે યસ્ટરડે જેવો જ છે યસ ધેટ ઇઝ એવરી ડે શબ્દ આપણી સ્ટોરીમાં ઘણી વખત આવે છે પણ યસ્ટરડે નહીં ચાલો હવે જોઈ લઈએ કે કયા કયા વર્ડ સ્ટોરીમાં આવતા હતા તમારા આન્સર્સ મારા આન્સર્સ સાથે ચેક કરજો અને જો તમે બધા જ સાચા લખ્યા હોય તો આઉટ ઓફ ટેન ખૂબ સરસ મિત્રો તમે બધાએ આ એક્ટિવિટી ખૂબ જ સુંદર રીતે કરી છે અભિનંદન તમને સર્વને મજા આવી આ એક્ટિવિટી કરવાની સારું આવી જ બીજી એક્ટિવિટી સાથે આગળ વધીએ ઓલ ઓફ યુ ઓપન પેજ નંબર ફોર્ટી સિક્સ ફ્રેન્ડ આઈ એમ ગીવિંગ યુ સર્વે જે શબ્દ હું બોલું તે સ્ટોરીમાં કેટલી વખત આવે તે શોધવાનું છે લેટ સ્ટાર્ટ નાઉ ફ્રેન્ડ્સ પહેલો શબ્દ હું તમને આપી રહ્યો છું તે છે એવરી ડે ઈ વી આર એ વાય મિત્રો એવરીડે શબ્દ આપણી સ્ટોરીમાં કેટલી વખત આવે છે તે તમારે બધાએ શોધી કાઢવાનું છે હું તમને થોડો સમય પણ આપું છું ઓકે ચાલો શરૂ કરી દો મિત્રો બધાએ શોધી કાઢ્યું એવરીડે શબ્દ આપણી સ્ટોરીમાં કેટલી વખત આવ્યો બધાએ પ્રયત્ન કર્યો છે ને આપ સર્વ મને કહો કે કેટલી વખત આવ્યો યસ ફ્રેન્ડ્સ એવરીડે શબ્દ આપણી સ્ટોરીમાં ચાર વખત આવે છે વન ટુ થ્રી એન્ડ મને ખૂબ જ આનંદ થયો મિત્રો કે તમે ખૂબ જ ઝડપથી આ શબ્દો શોધી કાઢ્યા છે નાઉ ધ સેકન્ડ વર્ડ ઇઝ માયઝર નાઉ ટેલ મી હાઉ મેની ટાઈમ્સ ધ વર્ડ માઇઝર ગેટ્સ રિપીટેડ ઇન અવર સ્ટોરી માઇઝર એમ આઈ એસ ઇ આર ચાલો મિત્રો હવે શરૂ કરી દો ફટાફટ હું તમને થોડો સમય પણ આપું છું તેના માટે લેટ્સ ફાઇન્ડ આઉટ હવે તમે મને કહો કે આપણી સ્ટોરીમાં માઇઝર શબ્દ કેટલી વખત આવ્યો છે કોણ કહેશે આ વખતે છેલ્લી લાઈન પર બેઠેલા છે તે બોલશે ચાલો તમે જવાબ બોલો જોઈ યસ ફ્રેન્ડ્સ ધ વડ માઇઝર અપિયર્સ ફોર ટાઈમ્સ ઇન અવર સ્ટોરી વન ટુ